કઈક યત્ન કરો, આમાં માયગું કઈ મળનાર નથી. આવ્યો પંખો, આવ્યો તો ખરો. હા, આવ્યો તો ખરો. મેં કીધું પંખો ઓરો કરો ને, પાંચ વર્ષ જીવે તો બે પ્રોગ્રામ કરે, કાયમ લાગે દુનિયા. ડોંગરેજ બાપાની કથા હતી મુંબઈમાં. મુંબઈમાં કથા એ વખતે એ જમાનામાં એક છેડ બંગલો જોવા તેડી ગયા ને, એમાં બરોબર નવા નવા બધા નીકળેલા, એ બધા બંગલા દેખાડ્યા. આખો બંગલો ફેરવો, એમાં આટલા હજાર નવાન, આટલા હજાર નવાન, આટલા હજાર નો ફ્રીજ ને આટલા હજાર નું એસી ને બધું બતાવ્યું. પછી ડોંગરેજ બાપાએ કીધું, આ હા 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 શેઠ, તને આમાં નીંદર ભારી આવતી છે કેમ? કે બાપા એ વાંધો છે, નીંદર નથી આવતી. તો ડુંગરેજી બાપા કહે, આટલા લાખ ખર્ચી અને પાણા ટાઢા કર્યા, એના કરતા કોકના કાળજા ટાઢા કર્યા હોત તો તને હિખે નીંદર આવી જાત. અંતે તે પાણા ટાઢા કર્યા ને. હા સાહેબ, જેને જવતા આવડતું હોય ને એ ટાઢા થાય. બેનોને ખબર હોય પાણીયારે ગોળો મૂકે ને, જે ગોળાને વધારે વધારે જવતા આવડે ને એ ગોળો ટાઢો થાય, અને એ જ પાણી જે પીએ ને એના કાઢી જ્યાં ઠાટા થાય. બાકી જેને જવતા આવડે ને, બધું બાપનું કરીને બેઠો હોય ને, પોતે રખરખતો હોય ને બીજાને રખરખાવતો હોય. જવતા આવડવું જોઈએ, અને જેને જેને જવતા આવડ્યું છે, કઈશ કૃપા કઈક યત્ન કરો, આમાં માયગું કાંઈ મળનાર નથી. કઈક મહેનત કરી લે, ઈશ્વરે તને દીધું છે. સારું તન દીધું હોય તનથી કરી લે, સારું મન દીધું હોય મનથી કરી લે, સારી બુદ્ધિ દીધી હોય તો બુદ્ધિથી કરી લે. હા, એમાં એમાં મન જોયું. હા, સાત આઠ દસ પંદર વિદ્વાનો બેઠા હતા ને, એક વિદ્વાને આવી અને વાત કરી, ભાઈઓ કે હા કે મને આજે એક દ્રશ્ય જોવા દેડ્યું. ક્યાં? એ કે સપનાની માલિક. એવું કયું દ્રશ્ય જોવા દેડ્યું? કે મક્ષિકા પાદ ઘાતે ને કંપાયતી ભુવન ત્રયમ, માખીએ પાટું માર્યું તો જ ભુવન કંપી ગયા. એટલે ભાઈ, માખી પાટું મારે ને ચૌદ ભુવન ડોલે. હા, માખીએ પાટું માર્યું અને ચૌદ ભુવન ડોલી ગયા. વિદ્વાનો વિચાર કરવા માંડી ગયા, ભાઈ આવું બન્યું હોય કેદી? એટલે ભાઈ કેદી બન્યું તો કે ગોકુળની ધરતીમાંથી તેથી નાની 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 અખિલ બ્રહ્માંડનો માલિક પગલીઓ પાડતો હતો, તેથી એક દી આવીને બળભદ્રે જસોદાને કીધું, માં તાર દીકરો માટી ખાય, માં લાલો માટી ખાય. અને જસોદા લાકડી લઈને ગયા, કાન જાલી અને પોતાના ઘીરે તેડી આવ્યા. એ લાલા મોઢું ઉગાડી, મોઢું ઉગાડી, હમ કરે, મોઢું ન ઉગાડે, મોઢું ઉગાડી, લાકડી મૂકી દઉં, હેલ મારે નહીં, મોઢું ઉગાડ, પાણીનું પાત્ર ભરી આવ્યા, પાણી પીવાઈ દઉં, મારે નહીં, મોઢું ઉગાડ, તોય મોઢું ન ઉગાડે. હાથમાં માતાજીના હાથમાં પાણીનું પાત્ર અને કૃષ્ણને વિનવે, તોય મોઢું ઉગાડે નહીં. એમાં નારદ નીકળ્યા, નારદને કીધું, આ મોઢું નથી ઉગાડતો, હવે માં હું હોય એમ કહ્યું કે માં કે લાકડી મોઢું ઉગાડે. જોસાદે કીધું, લે માં દીકરાને મારે નહીં, મને માં કે, એ માં કર્યું મોઢું ઉગાડ્યું. ચૌદ બ્રહ્માંડ મુખની માલિકર, બાર સૂર્ય, અગિયાર રુદ્ર, આઠ વસુ, બે અશ્વિની કુમાર, પૃથ્વી, પવન, પાણી, અગ્નિ, અવકાશ. અને ભાઈ કહેતા હતા ને સપાખરું, કે સપાખરા ડબમાં કહું તો હું જોયું લાલાના મોઢોમાં, કે દેવા દાતાના જુજાના તારે વેદા યવ તારા દશા તારા હારા ગ્યારા બારા રવિ તારા રામ. પર્વત
આઠ ગુણા વસુ આઠ વડા પા સાતો વારા સત્તાવીસ નખત્ર સરગા સાત સપ્તા પાતાળો સાત પ્યાળા તત્ સારિયા જસોદામ ધ્રુજી ગયા કે હું કોઈને તેને તેડી આવી લાવી તો લાલાને જ ને ધ્રુજી ગયા ગળું મીંડી હુકાવા કેને તેડી આવ્યા મને હું દેખાય તો દ્રમાન દેખાણા ધ્રુજી ગયા અને એમાં પડખે પાણીનું જે પાત્ર લેવા હતા એ માતાજી પોતાના ગળાને ભીનું કરવા માટે થઈ અને પાત્ર ઉપાડ્યું અને આમ પાત્ર લઈને પીવા ગયા એ વખતે કૃષ્ણે બરોબર હું છે માના વાટકામાં એ જોવા માટે થઈને આમ નજર નાખી એટલે કૃષ્ણના મોઢામાં જે તવ દુર્માન ભમતા તેનો પડછાયો છે એ પાણીની માલિક પીડ્યો અને એ વખતે ક્યાંથી ઉડતા ઉડતા માખી આવી એ પાણીને પાટું મારતી ગઈને વહી ગઈ તેથી ભુવન ત્રયમ કંપિતમ તેથી ત્રણ ભુવન છે કંપી ઉઠ્યા આ વાત છે હા તો એક એક શબ્દોની વાત છે આ બાપુ અહીંયા સામે બેઠા છે પ્રકાશનાથ બાપુ હા આપણો નાથ સંપ્રદાય એને જઈને આપણે એમ કહીએ ને કે આદેશ એટલે સામે એ એમ કે આદેશ આપણે એમ કે આદેશ એટલે એ એમ કે હામાં એમ કે આદેશ આદેશનો અર્થ નથી હુકમ આદેશ એટલે હુકમ નહીં આદેશ એટલે હુકમ નથી થતો ઈશ્વરાદી મહાત્મા હરિશમાં લખ્યું છે આદેશ 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 મોતીધામ છંદમાં આદેશ એટલે હુકમ નહીં સંસ્કૃત શબ્દ છે અને આદેશનો અર્થ છે આદ વત્તા ઈશ જે નિરંજન નિરાકાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એમ કે એને યાદ કરી કે આદેશ એટલે એ હામાં એને યાદ કરે કે આદેશ બધા જ ઈશ્વર એક જ ઈશ્વર એક જ ઈશ્વર હા આપણા બધું વસ્તુ બગડી જાય અટણ કોક નવરો બેઠો તો કઈ બીજા ધંધા કરે કે હું ગોરખ ધંધા કરો નો કે હું ગોરખ ધંધા કરે આ શબ્દ બહુ સારો ગોરખનાથજીએ 32 કડીનો એક ચીપિયો બનાવ્યો હતો અને એવો ચીપિયો બનાવ્યો હતો કે એમાંથી 32 કડી તમારે કાઢવી હોય ને તો અતિશય તમારું ધ્યાન એકાગ્ર હોવું જોઈએ તો એક કડી માન નીકળે એ 32 કડી જો કોઈ કાઢી દે ને તો સિદ્ધ થઈ જાય એને બગાડી નાખ્યો શબ્દ હા બગાડી નાખ્યો એક એક શબ્દ માટે ઈશ કૃપા કંઈક યત્ન કરો આમાં માયગું કાંઈ મળનાર નથી હિંગોળ દેહ માનવનો મળ્યો મનુષ્યનો આ દેહ મળ્યો છે બડે ભાગ માનુષ તન પાવા અ સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા દેવતાઓને દુર્લભ એવા મનુષ્ય દેહ મળ્યો છે તો જગતના પટમાંથી આવ્યા છે તો કંઈક કરી જવું જોઈએ એક કડી યાદ આવે છે પછી આગળ પૂરા આપણે દોર લઈ જાય હું તેમ આવ્યા છે બાપ આવો રૂડો દેહ મળ્યો છે અરમાન જિંદગીના અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બેચાર કામ સારા બેચાર કામ સારા જો થાય તો ઘણું છે અરમાન જિંદગી ગાની એની તો મજા છે આના ઉપર મારે એક નાનકડી વાત કરી પછી મારા શબ્દને વિરામ દેવો છે ખાલી એક જ કરી લઉં છું મુશ્કેલ છે જિંદગાની એની તો મજા
જાચે એની તોમ જાચે જીગર થી જામ એનો જીગર થી જામ એનો જીરવાય તો ઘણું છે અરમાન જિંદગીના પૂરા ભાઈ તો ઘણું છે અરમાન જિંદગી લવલેસ નોટ નો ડર મુજને નહીં સતાવે લવલેસ નોટ નો ડર મુજને નહીં સતાવે ચતનો કફન હોઢી કી ચતનો કફન હોઢી ને મરા ખાય તો ભાઈ